તો ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નર્મદાના પાણી ભરૂચના આસપાસના ગામોમાં પહોંચી ગયા છે. કાશિયા, બાંડવા, નાના છાપરાના ખેતરોમાં જે પાણી છે તે ઘૂસી ગયા છે. ખેતર અને જંગલ વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે. તો હાલ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ગામમાં પાણી જે ભરાઈ ગયા છે. ગોલ્ડન બ્રિજ પાસે ઝુંપડપટ્ટી વિસ્તારમાં અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ખેતર અને જંગલ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. નદી જે નર્મદા નદી છે જેની જળ સપાટીમાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ભરૂચના આસપાસના જે ગામો છે ત્યાં પણ આ પાણી પહોંચી ચૂક્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ચૂક્યા છે. હરમેશ, જે પ્રકારે વાત કરી નર્મદા નદીની સપાટીમાં વધારો થવા પામ્યો છે, જે પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે, જે ગામો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, આપ કેવી સ્થિતિ અત્યારે ત્યાં જોઈ રહ્યા છો? બિલકુલ, વાત કરવામાં તો મધ્યપ્રદેશમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે અને આ જે પાણીનો ભરાવ થયો છે તે પાણી છે તે આગળ છોડવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચની જે નદી છે તે નદીમાં પણ પાણીની સપાટી છે તે ઉત્તરોત્તર વધતી જોવા મળી રહી છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે જે ગોલ્ડન બ્રિજ આવેલો છે તે ગોલ્ડન બ્રિજની નદી કિનારે પહોંચ્યું હતું ત્યારે તેની જે સપાટી છે તે 26.50 ફૂટ જોવા મળતી હતી, પરંતુ આ જે પાણીનો પ્રવાહ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે અને સપાટી જે છે તે પણ ઉત્તરોત્તર વધી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે અને આસપાસના જે ગામડા છે, જે નીચાણવાળા વિસ્તારો છે, તે તમામ જગ્યા ઉપર પણ પાણી ફરી વળતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. આ ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં આગળ ભરૂચની આસપાસના જે ગામડાઓ છે, કાશિયા, માંડવા, નાના છાપરા, આ તમામ જે ગામો છે તે તમામ ગામોની આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ વાડી આવેલી છે, ખેતરો આવેલા છે અને જંગલ વિસ્તાર આવેલો છે, ત્યાં આગળ પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણેથી અને અહીંયાના જે ખેડૂતો છે તે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આ જે નદીના પાણી છે તે નદીના પાણીના કારણે આજે તમામ જંગલ વિસ્તાર છે, તમામ જંગલ વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણેથી શેરડી, કેળ તથા શાકભાજીનો જે પાક જે ઉગાવવામાં આવ્યો હતો તે તમામ જગ્યા ઉપર પાણી ફરી વળ્યા છે અને તેના કારણેથી એને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. કયા કયા ગામમાં આ પરિસ્થિતિ છે, કઈ કઈ જગ્યા ઉપર પાણી, શું પરિસ્થિતિ છે આ વિસ્તારની? જૂના છાપરા, જૂના કાંસિયા, કઈ કઈ ખેતી થાય છે, શું નુકસાન અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે? કપાસ થાય છે, ભીંડા થાય છે, ગુવાર થાય છે, તુવેરસિંગ થાય છે, એ બધે પાક થાય છે. તંત્ર તરફથી આપને શું સૂચના આપવામાં આવી છે ગામજનોને? એમ ખબર નથી. બિલકુલ, તો આજે આસપાસના ગામ વિસ્તાર છે ત્યાં આગળ પાણીની પરિસ્થિતિ છે. ફરી એક વખત આપણે દર્શાવવા બતાવવા માંગીશ કે જે ખેતરો છે કે જ્યાં આગળ પાક ઉગાડવામાં આવે છે, શેરડી, કેળ, અન્ય જે શાકભાજી છે, ભીંડા છે, તે તમામ પ્રકારનો જે પાક છે તે ઉગાડવામાં આવે છે, ત્યાં આગળ અત્યારે નુકસાન જોવા મળી રહ્યું છે. કારણ કે આ જે ખેતરો છે તે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી છે તે અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ન માત્ર આ એક જગ્યા પરંતુ ગોલ્ડન બ્રિજની પેલી પારનો જે વિસ્તાર છે કે ત્યાં આગળ ઝુંપડપટ્ટી કાચા તમામ લોકોના ઘર છે તે નદી કિનારે છે અને તેના કારણેથી એના તમામ લોકો છે તમામ લોકોને પણ તંત્ર દ્વારા સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને તમામ લોકો છે તમામ લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. કારણ કે આ જે સમગ્ર બાબત છે, જ્યારે પાણી બપોરના સુમારે જ્યારે છોડવામાં આવશે અને જ્યારે ભરતી આવશે ત્યારે પાણીનો પ્રવાહ છે તે વધુ જોવા મળશે અને તેના કારણેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને તમામ લોકો છે તમામ લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. પરંતુ આ જે ખેડૂતો છે તે અત્યારે નુકસાની વેઠી રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. જી બિલકુલ હરમેશ, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો જે પ્રકારના દ્રશ્યો આપણે જોયા હતા, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, આ પાણી ભરૂચના આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ જગ્યાએ ફરી વળ્યા છે. ખેતર અને જંગલ વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય તેવી પણ ફરજ પડી છે.